જોઈએ તો અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિનો મામલો સામે આવી રહ્યો છે. ખોડલધામ, ઉમિયાધામ અને પાસની બેઠક બાદ નરેશ પટેલનું આ નિવેદન. અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ માટે યુવાનોએ રજૂઆત કરી. રાજકોટ પાટીદાર સમાજની બેઠકમાં નિર્ણય લેવાયો છે. 6 સભ્યોની કમિટીની રચના કરવામાં આવશે. 2 સભ્યો ખોડલધામ, 2 સભ્યો ઉમિયાધામ અને 2 પાસના સભ્યો આ કમિટીમાં રહેશે. તો સરકાર સાથે અલ્પેશની જેલ મુક્તિ માટે ચર્ચા કરવામાં આવશે. તો ચાલુ સપ્તાહમાં કમિટી નક્કી કરી લેવાશે. નરેશ પટેલનું આ બેઠક બાદ નિવેદન. આવતા સપ્તાહે સરકારને તેઓ મળશે. પાટીદાર આંદોલનનું હવે કોઈ અસ્તિત્વ નથી. આંદોલનકારીઓ એક કરીને રાજકીય પક્ષો સાથે જોડાયા છે. પાટીદાર આંદોલનનું હવે કોઈ અસ્તિત્વ નથી. બેઠક બાદ હાર્દિકે પણ નિવેદન આપ્યું છે. આંદોલન સમાજના હિત માટે હતું. તમામ કેસ પાછા ખેંચાય તેવા આયોજન થશે. હાર્દિક પટેલના આ પ્રકારનું આ નિવેદન બેઠક બાદ તમામ કેસ પાછા ખેંચાય તેવું આયોજન હાથ ધરવામાં આવશે. તો હવે 10% અનામત આપ્યા બાદ આંદોલન ન થઈ શકે. પાટીદાર અનામત આંદોલન હવે પૂર્ણ થયું છે. હવે આંદોલન કરીએ તો રાજનીતિ કહેવાશે. ખાસ કરીને અલ્પેશનો મામલો કોર્ટમાં હોય એટલે કાયદાકીય પ્રક્રિયા જ કહેવાય, પણ એની અંદર કઈ રીતે સરકાર અને કાયદાકીય રીતે અલ્પેશને છોડાવવામાં આવે એની ચર્ચા એક કમિટી દ્વારા થાય અને એ રજૂઆત સરકારમાં આપણે કરવાની. એની પહેલા પણ અલ્પેશભાઈ જેલમુક્તિ ત્યારે થઈ હતી ત્યારે પણ મેં એક લીડ રોલ લીધો હતો અને એના માટે મેં ઘણી મહેનત કરેલી. ત્યારે અલ્પેશની જેલમુક્તિ થઈ હતી અને હવે પણ હજી પણ જ્યાં જરૂર પડશે અલ્પેશ કથિરિયાની અને અનેક બીજા બધા કેસોની જે પાછા ખેંચવાની છે એમાં જ્યાં જ્યાં મારી જરૂર પડશે હું ચોક્કસથી સાથે લઈશ. તમામ લોકો સાથે મળીને સામાજિક માતૃ સંસ્થાઓ, આંદોલનકારીઓ, તમામ લોકો સાથે મળીને અલ્પેશની અને ખાસ કરીને જે યુવાનો પર ખોટા કેસો થયા છે એ તમામ કેસો પાછા ખેંચાય એ બાબતેનું આયોજન કરવામાં આવશે. સાથે સાથે 2015 ની અંદર જે આંદોલન ચાલતું હતું એ આંદોલન ક્યાંક ને ક્યાંક સમાજના હિત માટે હતું, પણ એ પછી નિર્દોષ યુવાનો પર ખોટા કેસો થયા, એ લોકોને હેરાન કર્યા, જેલમાં મોકલ્યા, પરેશાન કર્યા. અને 2017 ની ચૂંટણીમાં સરકારે કહ્યું હતું કે અમે યુવાનો ઉપરથી કેસો પાછા ખેંચીશું, પરંતુ હજુ સુધી કેસો પાછા ખેંચાયા નથી. એ બાબતે સમાજના અગ્રણીઓ વચ્ચે ચર્ચા કરવામાં આવી છે. તો પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાને છોડાવવા પ્રયાસો હાથ ધરાયા છે, પરંતુ પાટીદાર આંદોલનનું હવે અસ્તિત્વ કેટલું? આ મુદ્દે મીડિયા સાથે વાત કરતા હાર્દિક પટેલ અને નરેશ પટેલે શું કહ્યું છે તે પણ સાંભળો. અનામત આંદોલન હતું એક વખત, હવે એનો અત્યારે કોઈ એનું અસ્તિત્વ મને દેખાતું નથી. પણ હાર્દિકની વાત કરું તો એની સાથે સાથે બીજા લોકો ભાજપ પણ ગયા છે અને ભાજપ મૂકી પણ દીધું છે. એટલે એ પોતાની પર્સનલ મેટર છે કે પક્ષમાં જવું ને ક્યાં જવું. એ સ્વાભાવિક રીતે ને બિલકુલ, એ તો 10% અનામત આપ્યા પછી આંદોલન ન જ થાય અને એ પછી આંદોલન થાય ને અમે કરીએ તો એને રાજનીતિ કહેવાય. પછી કોઈક સવાલ કરે તો એનો જવાબ આપતા કદાચ અમે અચકાઈ જઈએ. એટલા માટે સ્વાભાવિક રીતે 10% અનામત આપ્યા પછી અનામત આંદોલન ચલાવવું એ સ્વાર્થીની રાજનીતિ અમને નથી આવડતી. તો અલ્પેશ કથિરિયાને જેલ મુક્તિ થાય તે માટે પાટીદાર સમાજ દ્વારા પ્રયાસ કરવામાં આવશે. તેમાં વિવિધ પાંખ એકઠી થઈને અલ્પેશની મુક્તિના પ્રયાસ કરવામાં આવશે. આ મામલે પાસના પૂર્વ કન્વીનર દિનેશ બામણીયાએ જણાવ્યું કે સમાજનો નાનામાં નાનું આંદોલનકારી તેમના માટે એક થઈને લડીશું. તો આ તરફ ગીતા પટેલે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં અલ્પેશ કથિરિયા જલ્દીથી મુક્ત થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. જો અલ્પેશ કથિરિયા માટે જેલ મુક્તિ લઈને જે આ કાર્યક્રમનું આયોજન થયું હતું તેમાં આજે સંપૂર્ણ લોકો હાજર રહ્યા હતા અને એક મુખ્ય નિર્ણય લેવામાં આવ્યો છે કે અલ્પેશ કથિરિયા માટે જે કરવું પડશે તે સમાજના સંસ્થાઓ અને આંદોલનકારીઓ સાથે મળીને કરશે. કાયદાકીય લડત હોય કે સરકારમાં વાત કરવાની હોય કે કમિટી બનાવવાની હોય અને તમામ આંદોલનકારીઓ પર જે પોલીસ કેસો થયા છે તેના માટે પણ એક કમિટી બનાવવામાં આવશે. પણ હાલના તબક્કે એક મીડિયા માધ્યમથી અને સમાજને મેસેજ આપવા માંગીએ છીએ કે તમામ આંદોલનકારીઓ અલ્પેશ કથિરિયા હોય કે સમાજનો નાનામાં નાનો યુવાન હોય એના લડત માટે એક થઈને લડીશું અને આવનારા દિવસોમાં અલ્પેશ કથિરિયા જલ્દીથી જલ્દી જેલ મુક્ત થાય એવા પ્રયત્ન કરીશું. અને સરકાર સાથે જે અમે હમણાં વાત કરી એમ ઉમા સંસ્થા અને ખોડલ સંસ્થા, ખોડલધામ બે સંસ્થાઓ સાથે મળી કમિટી બનાવીને સરકાર સાથે રજૂઆત કરીશું.
तो राजकोट खाते पाटीदार संस्थाओं बैठकनुं आयोजन करवामां आव्युं हतुं। आ बैठकमां अल्पेश कथिरियानी जेल मुक्ति ने मामले चर्चा करवामां आवी हती। चर्चानो निवेड़ो ए आव्यो के 6 सभ्योनी कमिटी बनाववामां आवशे अने सरकार ने रजूआत करशे। आ कमिटी अल्पेश कथिरियानी जेल मुक्ति ने मामले साथे ज अनामत आंदोलन में जे युवानों पर केस थया छे ते केस ने पाछा खेंचवामां आवे तेवी पण रजूआत करवामां आवशे। एसपीजी अध्यक्ष लालजी पटेले निवेदन कर्यु हतु अने जणाव्यु हतु के आंदोलन व्यक्तिगत नथी, समाजनी मांग हती। 10% अनामत सुप्रीममां लटके छे। आंदोलन दरमियान पाटीदार पीड़ित युवकोना परिवार ने नौकरी मळी नथी। आजे पण युवानों पर केस चालू छे जे परत खेंचवामां आव्या नथी। तो हार्दिक राजकीय माणस थई गयो छे, कांग्रेसनी भाषा बोले छे, आजे पण अल्पेश कथिरिया जेलमां छे। हार्दिके कह्युं हतुं के राजकारणमां जोडाशे नहीं, परंतु ते जोडायो छे। अमे गुजरातनी एसपीजी टीम अने आगेवानोनी मीटिंग करीशुं। માણસ થઈ ગયો છે, કોંગ્રેસનો આગેવાન બની ગયો છે, એટલે જ્યારે કોઈ પણ રાજકીય માણસ થાય એટલે એના માટે એની ભાષા બોલતો થઈ જાય, પણ સમગ્ર સમાજની જે મારી માંગણી છે કે એવી છે કે ભાઈ અમારો એક પણ યુવાન જેલમાં રહેવો ના જોઈએ। એટલે આજે પણ અલ્પેશ કથિરિયા જેલમાં છે, એના માટે અમે આ ઇલેક્શન પહેલા પણ ઘણા બધા એસપીજી દ્વારા કાર્યક્રમ આપ્યા હતા। આજે પણ જે મીટિંગ હતી મારા ધ્યાનમાં મુજબ એ પણ એના માટે જ હતી કે અલ્પેશ કથિરિયાને કઈ રીતે જેલ મુક્ત કરવો। તો ન્યાય પ્રક્રિયા સાથે સાથે સરકારમાં પાટીદાર એકતાનો મેસેજ દેખાય અને વહેલામાં વહેલી તકે કઈ રીતે અમે છોડાવી શકીએ એ માટેના પ્રયત્નો એસપીજી અને જે પણ કોઈ સંસ્થા કરશે તો અમે એને 100% સાથ અને સહકાર આપીશું અને અલ્પેશભાઈને છોડાવવાનો પ્રયત્ન કરીશું। તો પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ માટે પટેલ સમાજના અગ્રણીઓ ખોડલધામના નરેશ પટેલને મળ્યા હતા, ત્યારે આ મીટિંગને પાસના કન્વીનર અને ધારાસભ્ય લલિત વસુયાએ આવકારી હતી અને આ સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે પટેલ સમાજ અનામત આંદોલન બાબતે જે નિર્ણય કરશે તે તેમને સ્વીકાર્ય છે અને હાલ જે અનામત સરકાર દ્વારા આપવામાં આવી છે તે બાબતે પણ જે કંઈ નિર્ણય સમાજ કરશે તેને શિરોમાન્ય રાખીશ, તેમજ સમાજ સાથે રહીશ, તેમ પણ તેમણે જણાવ્યું। નરેશભાઈ આ વાત સાથે સહમત થયા છે અને સરકાર સાથે આવતા દિવસોની અંદર દરેક સમાજના આગેવાનોને સાથે લઈ અને રજૂઆત કરી અલ્પેશના પ્રશ્નનું નિરાકરણ આવે એના માટેના પ્રયત્નો કરવાના છે। અત્યારે જે અનામત આપવામાં આવી છે, અનામતથી જો સમાજને ફાયદો નહીં થતો હોય અને સમાજના સૌ શ્રેષ્ઠીઓ આગળ જઈને અને ફરીથી આંદોલન કરવાનું કહેશે અથવા તો આનાથી લાભ મળે છે અને આંદોલન પૂર્ણ કરવાનું કહેશે તો હું પણ પાસના દરેક લોકો સાથે ચર્ચા કરી અને સમાજનો નિર્ણય છે સૌ શિરોમાન્ય રાખે અને સ્વીકારે એના માટેનો પણ પ્રયત્ન કરીશ। સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાની વરવી વાસ્તવિકતા છતી કરતો મામલો આજે સામે આવ્યો છે। એક 15 વર્ષનું બાળક પોતાના એડમિશન માટે પોતાના નાના ભાઈ બહેનને એડમિશન મળે તે માટે રજૂઆત કરવા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઓફિસે પહોંચ્યો। બાળકના ભાઈ બહેનને કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન નથી મળી રહ્યું, જેને લઈને મજૂર માતા પિતાનું આ બાળક ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઓફિસે પહોંચ્યો। તો બાળકની રજૂઆત છે કે કલેક્ટરનો પત્ર છે, છતાં પણ કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો। ત્યારે અહીંયા સવાલ એ છે કે રાજ્યમાં ગરીબોના દીકરાઓને એડમિશન કેમ નથી મળતા? શું શિક્ષણ મંત્રી એડમિશન ન અપાવી શકે? શું કરી રહ્યું છે શિક્ષણ વિભાગ? કલેક્ટરનો પત્ર છતાં પણ કેમ એડમિશન નથી આપવામાં આવ્યું? એડમિશન માટે ગરીબો જ કેમ લાચાર બને છે? અમીરોના દીકરાઓને કેવી રીતે એડમિશન મળી જાય છે અને ગરીબોના દીકરાઓને એડમિશન માટે કેમ ફાંફા મારવા પડે છે? અહીંયા આ સળગતા સવાલ ઉભા થઈ રહ્યા છે, કારણ કે જે રીતનો આ આખો ઘટનાક્રમ રહ્યો છે, એક બાળક પોતાની વેદના લઈને જ્યારે શિક્ષણ મંત્રી પાસે પહોંચે છે ત્યારે તેની વેદનાને તો સાંભળવામાં આવે છે પરંતુ નિવેડો નથી આવી રહ્યો। તો આ બાળકે રજૂઆત કરી હતી કે પોતાના નાના ભાઈ બહેનને કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ મળે, પરંતુ શિક્ષણ મંત્રીએ તે ધ્યાને નથી લીધો અને સાથે જ કહ્યું છે કે પ્રવેશ તેઓ ન અપાવી શકે। એડમિશન કે લીએ ભૂપેન્દ્ર સર ચુડાસમા કે પાસ મેં આયા હું
एक रिक्वेस्ट थी सर से कि मुझे एडमिशन सर से बोलने पे एडमिशन शायद दे सके। मम्मी पापा क्या से तारा तू क्या मरो रजूआत करो मोटा। मम्मी पापा तो पापा कड़िया काम करते हैं, मम्मी हाउसवाइफ है, पापा आ नहीं सकते, नौकरी पे कड़िया काम करते रहते इसके लिए नहीं आते। मुझे एक रिक्वेस्ट थी कि ब्रदर सिस्टर पढ़ाई करे केंद्रीय विद्यालय में, इसके लिए मैं इधर आया हूँ। कलेक्टरे जो एक सर्टिफिकेट आप एडमिशन छता केंद्रीय विद्यालय एडमिशन नहीं आपकी? नहीं, केंद्रीय विद्यालय में नहीं मिला मुझे एडमिशन, क्योंकि केंद्रीय विद्यालय में यू बोल रहे कि तुम्हें शायद ही एडमिशन मिल सकेगा। अत्यार सुधी में क्या क्या रजूआत करी? अत्यार सुधी में तो मैं यहाँ पे भी सचिवालय गांधीनगर में भी आया हूँ, डीके गलानी सर का भी लेटर है मेरे पास और कलेक्टर सर का भी लेटर है, भूपेंद्र सिंह डीके गलानी सर पीए टू मिनिस्टर सर का भी लेटर है। उसके बावजूद सर मेरी हेल्प की है डीके गलानी सर, लेकिन तो भी मुझे एडमिशन नहीं मिल सका। तो आ तरफ भणशे गुजरात आगळ वधशे गुजरात खूब ज फूंकवामां आवे छे। आज राज्यना शिक्षण मंत्री એ સ્પષ્ટ કરી દીધું કે જેને ભણવું હોય તે ભણે, સરકાર નથી એક વિદ્યાર્થી કે જે પોતાના નાના બહેનને કેન્દ્રીય વિદ્યાલયમાં ભણાવવા માટે શિક્ષણ મંત્રી પાસે પહોંચ્યો, કલેક્ટરની ભલામણનો લેખ આવ્યો, પરંતુ શિક્ષણ મંત્રીએ ઊંચા હાથ કરી લીધા। વિદ્યાર્થી વિવેકે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી કે મારા માતા પિતાની સ્થિતિ ખરાબ છે, મદદ કરો, પરંતુ શિક્ષણ મંત્રીએ પ્રવેશ બાબતે મદદ કરવાની ના પાડી દીધી અને કહ્યું કે કેન્દ્રીય વિદ્યાલય કેન્દ્ર હસ્તક હોવાથી મદદ નહીં કરી શકાય। જો કે શિક્ષણ મંત્રીનો આ પ્રકારનો જવાબ સાંભળતા જ વિદ્યાર્થી રડી પડ્યો। એવું લાગ્યું જાણે કે ગરીબોનું આજે કોઈ નથી, સરકારે બસ માત્ર ને માત્ર વોટ બેંક પૂરતી જ ગરીબો અને જનતાની યાદ છે, બાકી રામ રાજ્ય અને પ્રજા સુખી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ने बोला केंद्रीय सर के लेवल में आती है, यानी गवर्नमेंट ऑफिसर बच्चे ही उसमें पढ़ सकते, दूसरे कोई नहीं पढ़ सकते, इसलिए नहीं होगा। और कुछ कहा दूसरी कोई स्कूल में? कुछ नहीं कहा, फिर डायरेक्ट बाहर निकल गया मैं। सर ने कुछ नहीं बोला, डायरेक्ट मैं बाहर निकल गया। सर ने खाली इतना ही बोला मुझसे कि नहीं होगा। तो अमदावाद केंद्रीय विद्यालय में एडमिशन मामले कलेक्टर विक्रांत पांडेय पोतानी प्रतिक्रिया आपी हती, जेमां तेमणे केंद्रीय विद्यालय में एडमिशन मेरिट ना आधारे मळता होवानी वात करी हती। तो विद्यार्थी विवेक दासे विवेक बुद्धिपूर्वक लखेली अर्जीना कारणे तेने भलामण पत्र लखी आपवानी पण वात करी हती, तेमज बीजी सारी जग्याए एडमिशन मळे तेवी आशा कलेक्टरे व्यक्त करी हती। महत्वनुं छे के विवेक दास पोते केंद्रीय विद्यालय में अभ्यास करे छे, परंतु तेणे पोताना भाई अने बहेनने केंद्रीय विद्यालय में एडमिशन मळे ते माटे कलेक्टर ने अने शिक्षण मंत्री ने रजूआत करी हती, त्यारे शिक्षण मंत्रीए केंद्रीय विद्यालय केन्द्र हस्तक होवाथी मदद करवानी ना पाड़ी हती, ज्यारे कलेक्टरे तेने भलामण पत्र लखी आपेल हतो। केंद्रीय विद्यालय में एडमिशन जे थाय छे ये मेरिट बेसिस ऊपर थता होय छे, घणा बधा बाळकोनी अने एना पेरेंट्स नी इच्छा होती होय के एने विद्यार्थीओने एडमिशन थाय, पर एमां एक मेरिट लिस्ट होय छे, मेरिटना प्रमाणे ए लोकोने एडमिशन थतो होय छे, पर एनो भविष्य सारू रहे, क्योंकि एना तो पोतानुं एडमिशन स्कूलमां छे, पर एना भाई बहन माटे ट्राय करता हशे अने एना माटे अमे भी व्यक्तिगत रस लीधुं हतुं अने मने आशा छे कि एने सारी जग्याए एडमिशन मळशे। तो आजे गुजरातमां हाल समय थयो छे ब्रेक नो, लईए एक ब्रेक बेक। તો સ્વચ્છ ગુજરાત, ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, આવા સ્લોગનો ખૂબ જ સાંભળીએ છીએ, પરંતુ આ દ્રશ્યોને જોઈએ શું તમને લાગે છે કે ગુજરાત આગળ વધશે? આ દ્રશ્યો છે સ્માર્ટ સિટી અમદાવાદના, જ્યાં આવી રીતે કેમિકલ યુક્ત પાણીમાંથી ગુજરાતના ભાવિને પસાર થવું પડી રહ્યું છે, કારણ કે કેનાલ ઓળંગવા માટે 4 કિલોમીટર દૂર જવું પડે છે। આ દ્રશ્યો શહેરના વિંજોલ વિસ્તારના છે। तो विंजोल विस्तार में कॉर्पोरेशन द्वारा सरकारी शाला तो कार्यरत है, पर शालाए पहुंचता पहला विद्यार्थियों ने केमिकल ना गंदा पानी में पसार थईने जवू पड़े, जेना कारणे विद्यार्थी बीमार पण पड़ी रहा है। परंतु सवाल ए थतो हशे कि विद्यार्थी केम आवी रीते केनाल नी अंदर थी पसार थई रहा है? तो आपने जणावी दईए कि आ तमाम विद्यार्थी ईडब्ल्यूएस मकानों में रहे छे, तेमना एपार्टमेंट थी विंजोल नी सरकारी शाला सामे देखाय छे, परंतु शाला अने घर वच्चे केनाल आवी जाय छे।
એટલે કે વિદ્યાર્થીઓએ શાળાએ જવા માટે 4 કિલોમીટરથી વધુ ચાલવું પડે છે. આટલું ન ચાલવા માટે વિદ્યાર્થીઓ આવી રીતે કેમિકલયુક્ત પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. જો કે પોતાના બાળકોને પડતી તકલીફને લઈને વાલીઓ દ્વારા માંગ પણ કરવામાં આવી રહી છે કે કેનાલ પર બ્રિજ બનાવવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓને આ પ્રકારે કેમિકલયુક્ત પાણીમાંથી ન જવું પડે. પરંતુ એએમસીના સત્તાધીશો આ દિશામાં કોઈ પગલાં ભરતા નથી અને લોકોની રજૂઆતોને અનદેખી કરી રહ્યા છે. કેમ કે અહીંયાથી શોર્ટકટ થાય છે અને ફરીને જઈએ તો પ્રાર્થના પૂછાય તો સાહેબ બોલે છે અમને કે કેમ લેટ થયું, એટલા માટે પાણીમાંથી અમે જઈએ છીએ તો અમને ખંજોર આવે છે, ફોલા થાય છે, એવું બધું થાય છે અને ફરીને જઈએ તો પ્રાર્થના પૂરી થઈ જાય. મેમ બોલે છે કેમ કે વાન નથી આવતી એટલે અને ફરીને જઈએ એટલે બહુ દૂર પડે છે અને વેરામથી જઈએ તો ચામડીનો રોગ થાય છે. ચોમાસામાં છોકરાઓ સ્કૂલ બી બહુ પડે છે કારણ કે આમ થઈને જઈએ છીએ તો અમારે લગભગ કલાક જતા કલાક આવે. અમે બધી અમે હાઉસિંગમાં લેડીસો છે એટલે લેડીસો બધી અમે સર્વિસવાળી છીએ અને અમારા પગાર બી ટૂંકા છે જેને કારણે અમે સાધન પ્રાઇવેટ બંધાવી નથી. અમે 3-4 વખત અમે સ્કૂલમાં અરજી બી આપી, પ્રિન્સિપલ એમ કહે છે કે અમે મોટા કે નાના બાળકો છે જે નાના હાઉસિંગમાં, હવે સર અહીં નાના હાઉસિંગ સુધી ગાડી આવે છે તો અહીં મોટા હાઉસિંગમાં રન તમે જોઈ શકો છો કેટલો છે, તે એમને શું પ્રોબ્લેમ છે તો અમારે તે સાધન મોથી મોકલી શકતા. અને અમે કદાચ જીએડીસીમાં મોકલે તો અમારા હાઉસિંગ જાણે છે કે અમારે કેવા બનાવ થઈ ગયેલા છે અને અમારા પોલીસ સ્ટેશનમાં બી અમે આપેલા છીએ. જો અમદાવાદવાસીઓ એમ સમજી રહ્યા હોય કે આગામી દિવસોમાં ગરમી ઓછી થશે તો એવા ભ્રમમાં ન રહેશો, કારણ કે આગામી દિવસોમાં ગરમી ઓછી તો નહીં થાય પરંતુ વધી શકે છે. ખુદ હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી યલો એલર્ટ જાહેર કર્યું છે. તો યલો એલર્ટના પગલે તંત્રએ લોકોને બપોરના સમયે ઘરેથી કામ વિના બહાર ન નીકળવા પર અનુરોધ કર્યો છે. તો આજે પણ અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે બીજી તરફ બનાસકાંઠા, સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોને ગરમીથી આંશિક રાહત મળે તેવા પણ એંધાણ છે. આગામી 5 દિવસમાં કોઈ હીટવેવની અસર જોવા નહીં મળે. તો આગળ તુવેરકાંડની વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો, લઈએ એક બ્રેક. વેલકમ બેક. તો મગફળી કાંડ બાદ રાજ્યમાં તુવેરકાંડને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે સમગ્ર કૌભાંડ મુદ્દે પુરવઠા મંત્રી જયેશ રાદડિયાનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. જયેશ રાદડિયાએ કહ્યું કે કેશો તુવેર પ્રકરણમાં 3100 બોરીઓ હલકી ગુણવત્તાની ધ્યાનમાં આવી છે, જે અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ વિસાવદરમાં જે પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે તે ખોટા છે. તો ચકાસણીમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ સામે આવી નથી. વિપક્ષો માત્ર ને માત્ર સરકારને નિશાન બનાવવા માટે આવા દાવા કરે છે. તો સરકારે કૌભાંડ મામલે તમામ પગલાં લીધા છે. મંત્રીશ્રી જયેશ રાદડિયાએ નિવેદન આપ્યું છે. તુવેરકાંડને મામલે અત્યાર સુધીમાં ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે. વિસાવદરમાં જે આક્ષેપ કરાયો છે ત્યાં ખરીદી કરાઈ છે અને જ્યાં ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે. કે 3100 બોરીની અંદર આવી હલકી ગુણવત્તાવાળી તુવેર ધ્યાનમાં આવી હતી અને આખું પ્રકરણ એ કોઈએ બહાર પાડ્યું એવું પણ નથી. રાજ્ય સરકારે જે ત્યાંથી જથ્થો ગોડાઉન સુધી આવતો હતો એમાં અમે જ્યાંથી ગ્રેડર દ્વારા આખું રિજેક્શન કરી અને માલ અમે પરત મોકલો હતો, એટલે આ કંઈક કૌભાંડ કરવાનું, કૌભાંડીઓને છાવરવાનું એ એક પણ ઘટનામાં નથી અને ત્યાંથી રિજેક્શન કરી અને માલ અમે પરત મોકલેલો હતો. એટલે 3241 બોરી જે હાલમાં અમે સીઝ કરી દીધી છે, એની સાથે જોડાયેલા લોકોની સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવાની છે. 7 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ પણ અમે દાખલ કરી છે. વિસાવદરમાં જે આક્ષેપ કર્યો છે અને માન્ય ધારાસભ્યશ્રી પ્રેસને મીડિયાને સાથે રાખીને પણ માર્કેટિંગ યાર્ડના સેન્ટર ઉપર ગયા હતા, ત્યાં જે તુવેરની ખરીદી કરવામાં આવી છે એમાં અત્યારે અમારું ગ્રેડિંગ ચાલુ છે. અત્યારે અમે એ જે માર્કેટિંગ યાર્ડમાં જે બોરીઓ છે એની અમે ચકાસણી કરી રહ્યા છીએ. આજે લગભગ 1500 બોરીઓની ચકાસણી પૂર્ણ કરી દીધી છે. સાંજ સુધીમાં વધુ હજી બીજી 1500 બોરીઓની ચકાસણી કરવામાં આવશે અને 3 દિવસની અંદર લગભગ તમામ બોરીઓની ચકાસણી કરી અને એને ગોડાઉન સુધી માલ પહોંચાડવામાં આવશે. 1500 બોરીની અંદર એક પણ બોરીમાંથી ક્યાંય
હલકી ગુણવત્તાવાળી તુવેર અમને ધ્યાનમાં આવી નથી.